પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં મામલતદાર કચેરીની બહાર બેસીને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરી રહેલા કેટલાક વ્યવસાયકારોના ટેબલોને તાજેતરમાં પાટણના પ્રાંત ઓફિસરે ઉઠાવી લીધા હોવાની ઘટના બની હતી। આ બનાવ અંગે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેને પૂછતા તેઓએ જણાવ્યું કે અમે હમણાં પાટણના સ્ટેમ્પ વેન્ડરોનો રિવ્યૂ કર્યો હતો, જેમાં અમને જાણવા મળ્યું હતું કે પાટણની મામલતદાર કચેરીની બહાર કાર્યરત કેટલાક સ્ટેમ્પ વેન્ડરોના પરવાના ચેક કરવામાં આવ્યા હતા તથા કેટલાક લોકો નક્કી કરેલા ભાવ કરતાં વધુ ભાવ સ્ટેમ્પ અને ટિકિટોના લઈ રહ્યા છે। આથી અમે જાતે જ આ લોકોના ચેકિંગમાં નીકળ્યા હતા, જેમાં અમને જોતા કેટલાક લોકો જોઈને જતા રહ્યા હતા। તેઓના બિનવારસી ટેબલો અમે ઉઠાવી લીધા હતા। તેમણે કહ્યું કે અમે અમારા કાર્યક્ષેત્રમાં આવતા તાલુકાઓમાં સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યૂ કરીએ છીએ, જે લગભગ એપ્રિલમાં થતા હોય છે, પરંતુ આ વખતે કોરોના કાળના કારણે હવે તે જૂનમાં કરવાના છીએ। પાટણમાં બે પ્રકારના સ્ટેમ્પ વેન્ડરો, જેમાં એક ઈ સ્ટેમ્પિંગ કે જેઓ પ્રાંત અધિકારીની કચેરીમાંથી લાયસન્સ અપાય છે। તેમણે કહ્યું કે અમે લાયસન્સ અંગેના રિવ્યૂ કર્યા હતા, અમે સ્ટેમ્પ વેન્ડરોને તેમના રજિસ્ટર નિભાવવાની સૂચના આપેલી છે અને જો તેઓ વધારે ભાવ લેતા હોવાનું માલુમ પડશે તો અમે લાયસન્સ રદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી। અમારા દ્વારા પેટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડરના પરવાના મારી ઓફિસમાંથી આપવામાં આવે છે, જેનું રિન્યુઅલનો સમય હવે આવી ગયો છે। તો આકસ્મિક પાટણ મામલતદાર કચેરીના બહાર જ્યાં પેટિશન રાઇટર અને સ્ટેમ્પ વેન્ડર બેઠા હોય છે એની અમે મુલાકાત લીધી હતી અને તમારા પરવાના ચેક કરવામાં આવ્યા। આના સિવાય જે નક્કી થયેલા ભાવો છે એનાથી વધારે પેટિશન લખવામાં કે સ્ટેમ્પ આપવામાં લેવામાં આવતા નથી, આ પણ ચેક કરવામાં આવ્યા હતા। આ સિવાય અમને બે ત્રણ બિનવારસી ટેબલો પણ જોવા મળ્યા હતા, તો આ બિનવારસી ટેબલો અમારા દ્વારા દૂર કરી નગરપાલિકામાં મૂકવામાં આવ્યા હતા। કેટલા લાયસન્સ લાયસન્સ જે છે દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે, 1/4 લઈને 31/3 સુધી જે છે લાયસન્સની અવધિ હોય છે। આ વર્ષે 1/4 લાયસન્સ રિન્યૂ કરવાના હતા, પરંતુ કોરોનાના કારણે સિન્સ એપ્રિલ મહિના અને મે મહિનામાં મેક્સિમમ આપણું કોરોનાનો પ્રભાવ હતો, હવે જૂન મહિનામાં તમામ લાયસન્સ ગયું કે નહીં લાગતા તે અંદર લાઈક જે પરવાના છે લાયસન્સ ધારકો છે આની યાદી અમારી ઓફિસમાં છે, આપવામાં આવશે। સર શું સૂચનાઓ આપવામાં આવી છે સ્ટેમ્પ વેન્ડરો ખાસ કરીને? સ્ટેમ્પ વેન્ડરોમાં બે ટાઈપના સ્ટેમ્પ વેન્ડર છે, એક ઈ સ્ટેમ્પિંગવાળા અને એક જે છૂટક સ્ટેમ્પનું વેચાણ કરે છે। ઈ સ્ટેમ્પિંગના લાયસન્સ જે છે એ ગાંધીનગરથી જ આપવામાં આવે છે, પરંતુ જે છૂટક સ્ટેમ્પ છે 5 રૂપિયાનો સ્ટેમ્પ, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો સ્ટેમ્પ, આ તમામના સ્ટેમ્પ વેન્ડર્સનું લાયસન્સ અમારા દ્વારા આપવામાં આવે છે। એ તમામને જે નક્કી થયેલા ભાવ છે એનાથી વધારે લેવામાં ન આવે આ બાબત શું સાહેબ કંઈક ને કંઈ આ લોકો ભાવ વધારો લેતા હોય એવી ફરિયાદો પણ ઉઠવા પામી છે, તેની સામે શું કાર્યવાહી કરશે? અમે આ વખતે જ્યારે લાયસન્સનું રિન્યુઅલ થશે તો દરેક પાસે એક રજિસ્ટર નિભાવવા માટેની સૂચના છે અને એમના પરવાનામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેટલું પણ તમે રકમ લોકો પાસેથી લો છો આ રકમનું રજિસ્ટર નિભાવવું પડશે। તો આ વખતે લાયસન્સ રિન્યુ કરતા પહેલાં તમામ પાસેથી આ જે રજિસ્ટર છે આની ચકાસણી કરવામાં આવશે અને કેટલા ભાવ લોકો પાસેથી લેવામાં આવ્યું છે આની પણ ચકાસણી કરવામાં આવશે અને ધ્યાને આવશે કે લોકો નક્કી થયેલા ભાવથી વધારે વસૂલવામાં આવે છે તો પછી લાયસન્સ રિન્યૂ ન કરવાની કામગીરી પણ કરવામાં આવે છે। સર જે લાયસન્સ વગર જ કામ કરી રહ્યા છે એની સામે શું કાર્યવાહી થશે? આમાં બે ટાઈપના લોકો છે, એક છે જે વગર લાયસન્સ જ છે, એવા લોકો તો અમને તે દિવસે મળ્યા નહોતા, પરંતુ અગર અમારા ધ્યાન ઉપર આવશે કે લાયસન્સ વગર જ પેટિશનનું કામ થાય છે તો એ લોકોને અમે દૂર કરીશું। બીજા છે જે લોકો એડવોકેટ કે નોકરી ટાઈપના, એ લોકોને પાસે પેટિશન રાઇટરનું લાયસન્સ નથી પરંતુ એઝ એડવોકેટ કે એઝ નોકરી એ લોકો ત્યાં બેઠે છે।